વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું ધ લાઈટ ઓફ જીસસ ક્રાઇસ્ટ તેમજ ચેનલ જોઈ રહ્યા છો. જુઓ અને આત્મિકતામાં આગળ વધતા જાઓ. આવું પ્રાર્થના કરીએ. આકાશ અને પૃથ્વીના માલિક, તમારા દીકરા ઈસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સ્થાન દીધા આવીએ છીએ. અને જેમ મૂસા પૃથ્વીની પીઠ પર નમ્ર વ્યક્તિ બન્યો, જેમ પ્રભુ ઈસુ તમે નમ્ર દાસના રૂપમાં આવ્યા અને તમારી અંદર નમ્ર સ્વભાવ હતો, એ જ સ્વભાવ આમ દરેક સાંભળનારા લોકોની અંદર આવે તમારા પવિત્ર આત્માની મદદ દ્વારા, મારી પ્રાર્થના છે. હાલેલુયા. તથા પ્રભુ અમારો ઉદ્ધાર કરતા પ્રાર્થના ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું, આમેન. વિષય છે નમ્ર દીન બનવું. નમ્ર અને દીન બનવું. પહાડી સંદેશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથી 5:6-7 માં બહુ સુંદર બાબત કહી. માઠીની લખેલી સુવાર્તા 5:6-7 જો તમે આ 3 વારે 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 વાંચો ત્યારે પ્રભુના સદગુણ નો અનુભવ થશે, એના કોમળ સ્વભાવનો અનુભવ થશે. 35-38 જેટલી આજ્ઞાઓ માંથી 5, 6, 7 માં આપેલી છે, જે પહાડી સંદેશમાં યહૂદીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શીખવાડી રહ્યા છે, સમજાવી રહ્યા છે. હવે માંથી 5:3 ને જુઓ, હું તમારા માટે વાંચું છું. આત્મામાં જેઓ રાંગ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. હવે આત્મામાં રાંગ છે તેઓને ધન્ય છે, મતલબ કે દેવનું રાજ્ય પ્રાપ્ત કરવું છે અને દેવના રાજ્યમાં આગળ વધવું છે. સૌ પ્રથમ મારે ને તમારે નમ્ર બનવું પડશે. તો બાઇબલ કહે છે આત્મામાં જેઓ રાંક છે, આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે. અહીંયા ધન્ય લોક કોણ હોઈ શકે જે નમ્ર છે, દીન છે. પ્રભુના ચરિત્ર, પ્રભુના ગુણ, પ્રભુનો સ્વભાવ તેની અંદર છે. બાઇબલ તેઓને ધન્ય કહે છે. પછી બીજો પડકાર છે, કેમ કે આકાશનું રાજ્ય એવાઓનું જ છે. આકાશનું રાજ્ય એવાઓનું જ છે. આગળ લખેલું છે યશાયા 57:15. યશાયાનું પુસ્તક 57:15. હું વાંચું છું, કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે. યશાયા શું કે છે? જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેનું નામ પવિત્ર છે. અરે વાહ, કેટલી અદભુત બાબત! જે સનાતન એટલે કે ક્યારે નહીં નાશ પામે એવો પરમેશ્વર, સર્વાત્મનો પરમેશ્વર, અને જેનું નામ પવિત્ર છે, જે ઉચ્ચ સ્થાનોમાં રહેનાર છે, પૃથ્વીનું પાયાસન અને આકાશનું સિંહાસન છે, તે એવું કહે છે હું ઉચ્ચ સ્થાને તથા પવિત્ર સ્થાને રહું છું. વળી જે અંતકરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ હું વસું છું, જેથી હું નમ્રોના આત્માને અને પશ્ચાતાપ કરનારના હૃદયને ઉત્તેજિત કરું. જે વ્યક્તિ અંતકરણથી ખરો પસ્તાવો કરે છે, કેમ કે નવા કરણમાં ઈસુએ કહ્યું પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય એવાઓનું જ છે. પસ્તાવાની તક તો પરમેશ્વરે કાઈનને પણ આવી. હાબેલ અને કાઈન બંને ઉભાઈ, પણ હાબેલ નો સ્વભાવ જે પ્રભુના ગુણ અને સ્વભાવથી ભરેલો હતો, નમ્ર સ્વભાવથી ભરેલો હતો, અને કાઈન જેની અંદર ગલાતી 5:19 પ્રમાણે ક્રોધાઈ માનથી ભરેલો હતો. હવે એને તક પરમેશ્વર આપી, સુધરવાની તક આપી, અને કાઈને કહ્યું કાઈન જો તું સારું કરે
તો માન્ય નહીં થશે. સારું નહીં કરે તો પાપ તારા દરવાજે સંતાયેલું રહેશે અને એ તારા ઉપર ધણીપણું કરશે. પ્રિયો, સમજવા માટે આપણી ઇન્દ્રિયોને કામે લગાડીએ. અંતકરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ હું વસું છું. કેમ કે પહાડી સંદેશમાં વિશ્વે કહ્યું, નમ્ર છે તેઓને ધન્ય છે, ધન્ય લોક. પ્રભુ ઈસુ નમ્ર દાસના રૂપમાં આવ્યા. બાઇબલ કહે છે નમ્રોના આત્માને અને પશ્ચાતાપ કરનારોના હૃદયને ઉત્તેજિત કરું. જો પરમેશ્વર શું કહે છે, ઉત્તેજિત કરું. કોના મારફતે? યશાયાના મારફતે. યશાયાના મારફતે કહ્યું. બાઇબલ આગળ શું કહે છે? માઠી 11મો અધ્યાય તેની 12મી કલમ, માઠી લખેલી સુવાર્તા 11મો અધ્યાય અને 12મી કલમ, 12મી કલમ. અને યોહાન બપ્તિસ્ના વખત તે હજી સુધી આકાશના રાજ્ય પર બળાત્કાર કરાય છે ને બળાત્કાર કરનારાઓ બળાત્કારથી તે લઈ લે છે. અહીંયા બહુ અદભુત બાબતો લખેલી છે. પરમેશ્વરનું વચન હકથી માંગવાની વાત કરે છે, એક દાવો કરે છે, એક દાવો કરે છે. અને દાવામાં પરમેશ્વરનું વચન આપણને સમજાવે છે, યોહાન બાપ્તિસ્ના વખત તીતે હજી સુધી આકાશના રાજ્ય પર બળાત્કાર કરાય છે અને બળાત્કારથી છીનવી લે છે દુષ્ટ. બળાત્કારથી છીનવી લે છે. બળાત્કાર એટલે કે સ્ત્રી અને પુરુષ, સ્ત્રીનો બળાત્કાર કરે છે એ વિશે નહીં, એ વિશે નહીં. અને બળાત્કાર કરનાર વ્યક્તિઓએ તો સાવચેત થઈ જવું જોઈએ. અને બળાત્કાર કરનાર વ્યક્તિ અક્કલ વગરનો, ચક્કલ વગરની છે. એ પણ એક વ્યભિચારની બાબતો છે. પણ બીજી આત્મિક બાબતો, જે શૈતાન બળજબરીથી મનુષ્યના હકનું છે બળાત્કારથી છીનવી લે છે. પરંતુ પ્રભુના વચન અનુસાર નમ્ર અને દીન બનીને યેશુ ખ્રિસ્તના નામમાં હકનું છે દાવાની સાથે શૈતાનની પાસે માંગી લો. જોકે તે એમ કહે છે, હું દેવથી ભીતો નથી, માણસને ગણકારતો નથી, તો પણ આ વિધવા મને તસ્દી છે, દે છે, એના હકનું હું આપી દઈશ. જો અન્યાય ન્યાયાધીશ શૈતાન વિશ્વાસ કરનાર લોકોનું, મનુષ્યનું હકનું છે એ આપવા તૈયાર છે. પરંતુ આપણે પહેલી બાબત નમ્ર દીન બનીએ, પ્રભુના ચરિત્ર ગુણ સ્વભાવથી ભરપૂર થઈએ અને દેવના રાજ્યનો આશીષ આપણે પામીએ. પહેલા એના રાજ્યને ન્યાયપ્રાણ શોધો, બધા વાના મળશે એમ ઈશુએ ભારી સંદેશમાં પણ કહ્યું છે. માઠી 6 અધ્યાય તેની 13મી કલમ જુઓ. માઠી 6 અધ્યાય, માફ કરજો, 33મી કલમ, માઠી 6:33. પણ તમે પહેલા તેના રાજ્યને, પણ તમે પહેલા તેના રાજ્યને, બીજી બાબત તેના ન્યાયપાલને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. પહેલાના રાજ્યને, બીજી બાબત એના ન્યાયપાલને શોધવાનું છે. કેમ કે દેવનું રાજ્ય આ રહ્યું કે પેલું રહે એમ નહીં, દેવનું રાજ્ય તમારી અંદર છે. અને ન્યાયપ્રાણી બાબત એ કે દીન અને નમ્ર બનવા માટે દેવના ચરિત્ર ગુણ સ્વભાવ, કોમળ સ્વભાવની જરૂર છે. પવિત્ર આત્માના નવે નવ ફળની જરૂર છે, એ જે ગલાટી 5:22 લખેલા છે. અરે માઠીથી પ્રકટીકરણ સુધી વાંચો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગુણ ચરિત્ર સ્વભાવ તમને બિલકુલ સમજાશે કે ઈસુ કેટલો જ્ઞાની છે, કેટલો બુદ્ધિશાળી છે. અને જ્ઞાનમાં કદમાં માણસોની અને દેવની પ્રસન્નતામાં વધતો ગયો. શાસ્ત્રના અનુભવીઓ પણ અચંબો પામી ગયા કે આવું જ્ઞાન એની પાસે ક્યાંથી.
આજે જૂના કરારનો સુલેમાન રાજા દક્ષિણ સેબાની રાણી ગુંચવણિયા ભર્યા પ્રશ્ન લઈને આવી, તો પણ એ જોઈને જ, એના નોકર ચાકરનું જોઈને જ, ઉઠું બેસવાનું જોઈને જ આવી બની ગઈ. કે આવું જ્ઞાન સુલેમાનની પાસે ક્યાંથી? એ જ્ઞાનીશ્વરનું જ્ઞાન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્ઞાનમાં કદમાં દેવની અને માણસોની પ્રસન્નતામાં એ વધતા ગયા છે. માટે બાઇબલ કહે છે તમને બધા વાના અપાશે. ભૌતિક વાનાની જરૂર છે, રોટી કપડા મકાન. આ પૃથ્વી પર જ્યાં સુધી આપણે મુસાફર છે ત્યાં સુધી રોટી કપડા મકાન પૃથ્વી પર છે ત્યાં સુધી જરૂર છે. ખરી નાગરિકતા આપણી સ્વર્ગમાં છે, પણ પૃથ્વી પર છે ત્યાં સુધી રોટી કપડા મકાન એની જરૂર છે. પરંતુ એની સાથે સાથે એ પૃથ્વી પરના એ વાના તો પ્રભુ પૂરા પાડે છે, પણ આત્મિક વાના, જીવન તથા ભક્તિ ભાવને લગતા સગરા વાના પ્રભુએ પૂરા પાડ્યા છે. અતિશય મૂલ્યવાન મોટા વચનો પ્રભુએ આપણને આપ્યા છે. એને જીવનમાં ઉતારો, એને જીવનમાં ઉતારો. બાઇબલ શું કહે છે? લુક 17મો અધ્યાય, લુકની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય અને 20-21 હું વાંચું છું. દેવનું રાજ્ય દ્રશ્ય રીતે નથી આવતું. 20-21 લુક 17મો અધ્યાય 20-21 ફરોશીએ તેને પૂછ્યું કે દેવનું રાજ્ય ક્યારે આવશે? આ ફરોશીઓ ના ખમીર થી સાવધાન રહેવાનું છે, ને તે બધાને જ ખમીર વાળા બનાવી દે. ખમીર એટલે કે પાપ. ફરોશીઓએ ઈસુએ પૂછ્યું કે દેવનું રાજ્ય ક્યારે આવશે? ત્યારે તેને તેઓને ઉત્તર આપ્યો કે દેવનું રાજ્ય દ્રશ્ય રીતે નથી આવતું. દેવ તો શબ્દ સદૈવ થઈને તમારી અંદર વસેલો છે. દેવનું રાજ્ય આ રહ્યું કે પેલું રહ્યું એમ નહીં, દેવનું રાજ્ય તમારી અંદર છે, તમારામાં છે. કલમ 21 અને એમ નહીં કહેવામાં આવશે કે જુઓ આ રહ્યું કે પેલું રહ્યું, કેમ કે દેવનું રાજ્ય તમારામાં છે. પ્રભુ શબ્દ સદૈવ થઈને તમારી અંદર વસેલો છે. જ્યારે ઉત્પત્તિ, નિર્ગમન, લેવી, કરના પુનર્નિયમ, પછી યહોશુઆ થી આપણે વાંચીએ, પછી ગીતશાસ્ત્રના 150 અધ્યાય વાંચીએ, અને ત્યાર પછી સુલેમાન રાજાનું પુસ્તક નીતિ વચન વાંચીએ, અને પછી વાંચતા વાંચતા મલાકી સુધી આવો, જે માથી, માર્ક, લુક, યોહાન 4 સુવાર્તા વાંચીએ, અને ત્યાર પછી પ્રેરિતોનો કૃત્યોથી વાંચતા વાંચતા પાઉલ પ્રેરિતના પત્ર વાંચીએ, અને ત્યાર પછી પ્રગટીકરણ, જે ટૂંક સમયમાં જ ઘટનાઓ બનવાની છે, જે ભવિષ્યવાણી છે, એને આપણે વાંચીએ. દીન અને નમ્ર બનીને જેમ જેમ તમે વાંચશો, દેવનો દિવ્ય પ્રકાશ તમને મળશે, દેવના પવિત્ર હાથ પર તમને મદદ મળશે. પ્રિયો, દીન અને નમ્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, તો મારે પણ દીન અને નમ્ર બનવાની જરૂર છે. આપણે બીજાઓને આંગળી ચીંધીને કહીએ તેના કરતા આપણે પોતે પોતાની જાતને પોતે તપાસીએ. કાળા ચશ્મા પહેરીએ તો બધા જ કાળા દેખાય, સફેદ ચશ્મા પહેરીએ તો બધા સફેદ દેખાય. ખરાબ કોને ગણવા? ખરાબ શેતાન છે, માણસ નહીં. પણ માણસોથી સાવધાન, દરવાજા પર લખેલું હોય, ફેક્ટરીના દરવાજા પર, કૂતરાથી સાવધાન. હું તો કહું માણસોથી પણ સાવધાન, માણસોથી પણ સાવધાન. ઈસુ મરણ પામ્યો, દત્તાને પાછો ઉઠ્યો, કબરમાં નથી, મરેલો નથી, જીવતો છે. એ જીવતા દેવની વાતને સાંભળો, જીવનમાં ઉતારો. આવું પ્રાર્થના કરીએ. સ્વર્ગીય જીવનના સ્વામી ઈસુ મસીહના નામમાં ફરી એકવાર પ્રાર્થના કરું છું. લોર્ડ હાલેલુયા,
પ્રભુ તમારું વચન કહે છે આત્મામાં જો રાંક છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. પ્રભુ આત્મામાં રાંક બનવા, નમ્ર બનવા, દીન બનવા, તમારા પવિત્ર આત્માની મદદ દરેક ભાઈ બહેન દીકરા દીકરોને મારે મારી પ્રાર્થના છે. એટલું જ નહીં પ્રભુજી, રાજ્ય અને ન્યાયપાલને શોધતા જાય, સાથે સાથે આત્મિકતામાં આગળ વધતા જાય, ચરિત્ર ગુણ સ્વભાવ સારા તારા લોકોની અંદર આવતા જાય. જેમ મૂસા પૃથ્વીની પીઠ પર નમ્ર વ્યક્તિ બન્યો, જેમ ઈસુ નમ્ર દાસના રૂપમાં આવ્યા અને ઈસુ નમ્ર અને દીન હતા, એવી રીતે પ્રભુ તારા ચરિત્ર ગુણ સ્વભાવ તારા લોકોની અંદર બને, ઈસુ તારા જેવો સ્વભાવ તારા લોકોનો બનતા જાય, મારી પ્રાર્થના છે લોર્ડ. હાલેલુયા. આ સમયમાં એક એકના જીવન આત્મા મન સહિત ઈસુ તારું લોહી લગાવું છું. પવિત્ર આત્મા કબજો કરો, દરેકનું માઇન્ડ ફ્રેશ કરો લોર્ડ. જે કઈ મનમાં તર્ક વિતર્ક ને વાદ વિવાદ હોય યા તો કોઈ પણ સમસ્યાથી ઘેરાયેલા હોય, ઈસુના ઝારીના નામે તો મુક્ત થાય મારી પ્રાર્થના છે. ઈસુ તારા લોહીમાં દરેકને છુપાવું છું. પવિત્ર આત્મા કબજો કરો, દરેકના જીવનમાં શાંતિ થાઓ. તથા પ્રભુ અમારો ઉદ્ધાર કરતા પ્રાર્થના ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમેન. ગોડ બ્લેસ યુ પ્રિયજનો. પ્રભુ તમને આશીર્વાદ આપે. આમેન.